માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ દ્વારા સોલર આધારિત વીજળી લેતા તેના પરિણામ 100% મળ્યા છે. એક તરફ કોલેજનું વીજળી બિલ ₹50,000 થી ₹80,000 આવતું હતું. તે બિલની બચત ઉપરાંત કોલેજમાં સોલાર સિસ્ટમથી જનરેટ થયેલ વધારાના વીજળી ગુજરાત વિદ્યુત બોર્ડને અપાતા જીઈબી તરફથી કોલેજને રૂપિયાનું વળતર મળ્યું છે. આમ માંગરોળના વાંકલ ખાતેની સરકારી કોલેજે એક નવો રાહ ચીંધ્યો છે. એક તરફ પાણી દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વીજળી અને કોલસા આધારિત પેદા કરવામાં આવતી વીજળી મોંઘી અને વાતાવરણને દૂષિત કરનારી બની રહી છે, જ્યારે હાલમાં જ પાણીના ઉભા થયેલા સંકટના કારણે વીજ ઉત્પાદનની સમસ્યા પણ ઉભી થઈ છે. જ્યારે કોલસા આધારિત વીજળી ખર્ચાળ હોવાની સાથે સાથે જીવસૃષ્ટિ માટે પણ હાનિકારક છે. આવા સમયે સોલાર સિસ્ટમથી ઉત્પન્ન થતી વીજળી આશીર્વાદ સમાન બની રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે આવેલી સરકારી વિનયન કોલેજમાં જોવા મળ્યું છે. કોલેજના સંચાલકો દ્વારા જેડા નામન સરકારી સંસ્થાના સહકારથી કોલેજમાં સરકારી સબસિડી મળવા પાત્ર સોલાર પ્લાન્ટ કાર્યરત કરી કોલેજમાં વીજ બિલની બચતની સાથે વધારાની વીજળી જીઈબીને આપી રૂપિયાનું વળતર મેળવ્યું છે. મારું નામ રવિકાંત સોલંકી છે. હાલમાં હું સરકારી વિનયન કોલેજ વાંકલના પ્રિન્સિપાલ તરીકે કામ કરી રહ્યો છું. અમારી કોલેજમાં 2016માં જેડાના સહયોગથી ધાબા ઉપર રૂફટોપ સોલર પેનલ લાગેલી છે. આ સોલર પેનલ 27 કિલોવોટની છે. આ સોલર પેનલ લાગી એની પહેલાં અમારે સંસ્થાનું લાઇટ બિલ દર બે મહિને 50,000 થી લઈને 80,000 રૂપિયાનું આવતું હતું, પરંતુ આ સોલર પેનલ લાગી એના બાદ અમારી સંસ્થાનું લાઇટ બિલ શૂન્ય થઈ ગયું છે. તો ખરેખર આ બે મહિનાનું લાઇટ બિલ શૂન્ય થઈ ગયું એનો મતલબ કે દર વર્ષે અમારી સરકારી સંસ્થાએ 6 થી 8 લાખ રૂપિયાની બચત કરી શકે છે. તો હું દરેક વ્યક્તિઓને એ મેસેજ આપીશ કે પોતાના ઘર ઉપર જો સોલર પેનલ લગાવે તો ઘણા બધા વીજ બિલમાં રાહત મળી શકે એમ છે. સોલર પેનલ લગાવવાનો ખર્ચો ખૂબ જ ઓછો આવે છે. જેડા એની અંદર સબસિડી પણ આપે છે. લગભગ 30-40 હજારની એક પેનલ થાય એની અંદર જેડાના સહયોગથી જો તમે સબસિડી લો તો 20-30% એની અંદર રાહત મળે છે. અને કોઈપણ ઘરનું 4-5 હજાર રૂપિયાનું જો લાઇટ બિલ આવતું હોય તો 2 સોલર પેનલ પર્યાપ્ત થઈ જાય છે. તો આ 2 સોલર પેનલ લગાવવાનો ખર્ચો 60-70 હજાર રૂપિયા થાય અને દર મહિનાનું જે વીજ બિલ 4-5 હજાર રૂપિયા આવતું હોય એ એકદમ શૂન્ય થઈ શકે છે. અને આ સોલર પેનલને સાચવવાનો માવજત કરવાનો પણ ખૂબ કોઈ ખર્ચો આવતો નથી. દર અઠવાડિયે 10 દિવસે એને કપડાથી તમે સાફ કરી દો એટલે સાફ થઈ જાય છે અને કોઈ પણ જાતનું કષ્ટ પડતું નથી.